એટલે બસ હું મારી રીતે એક આગળ વધું છું, કદાચ એમને ક્યાંક ને ક્યાંક એને શું ઘણા બધા એને નથી ગમતું. હંમેશા ક્યાંય ન પહોંચી શકે ને તો સ્ત્રીને એક ચારિત્ર અને એક માનસિક એ બે હથિયારો છે કે દબાઈ જાય. જી એક જોવા જઈએ ને તો એક આ છેલ્લા 20 વર્ષથી આમનો ત્રાસ હતો જ, પણ ઘરની અંદર થતું હતું બધું. અને ઘણી વાર એને ટ્રાય એવી કરી છે બારે જઈને એક જોર જોરથી બોલે, અને કોઈ દિવસ એમને પૂછ્યા વગર મેં કોઈ દિવસ ઉંમરો હું ઓળંગી જ નથી. પણ આજે કોઈ પણ લેડીઝ હોય એના મિસ્ટર 6-6 મહિના 12-12 મહિના ઘર મૂકીને વયા જાય 4-4 મહિના, તો એ લેડીઝને શું કરવું જોઈએ? ઘરે શું એને કોઈ સમાજ કે કોઈ પણ એને ઘરે આવીને દાણા દઈ જવાનું છે? એટલે બસ હું મારી રીતે એક આગળ વધું છું, કદાચ એમને ક્યાંક ને ક્યાંક એને શું ઘણા બધા એને નથી ગમતું. અને કાલે એવો બહુ મોટી વાત પણ નથી, એમને મને ને મારા મોટા મારા સન છે એમને મારવાની કોશિશ કરી હતી, અને મારા દીકરા એ બચાવમાં હતા. બાકી કોઈ મારા દીકરાએ કોઈ હુમલો નથી કર્યો, પણ એમાં એકબીજાને ઓલા કરવાથી અને એના અપશબ્દો જ હંમેશા ક્યાંય ન પહોંચી શકે ને તો સ્ત્રીને એક ચારિત્ર અને એક માનસિક એ બે હથિયારો છે કે દબાઈ જાય. અને મેં મારા મિસ્ટરના ચેક રિટર્નના કેસ બરાબર કેટલા બધા એને ચીટિંગનું જ કામ કરતા, અને મારું એ મને એ સેજે ગમતું નહોતું. મેં એમને કીધું હતું કે તમે મને 10,000 આપશો ને તો હું ઘર ચલાવી લઈશ. મારા ઘરે હંમેશા દેણાવાળા ઊભા હોય, એને વચમાં 70-80 લાખનું દેણું કરી નાખ્યું હતું. એની માટે અમે જમીન વેચી, દાગીનો વેચ્યો, અમે બધું જ કરી છૂટ્યા છીએ બરાબર, છતાંય એને કોઈ અમારી ઉપર કંઈ કદર છે જ નહીં. અને હવે હું મારા બાળકો માટે જિંદગી જીવવાની છું બરાબર, એના માટે મારે જેટલું મારા ફરજ આવતી હતી એક વાઈફ તરીકે એટલી મેં નિભાવી લીધી છે. બાકી એ 6 મહિને કે 4 મહિને ઘરે આવે છે અને જ્યારે જાય ત્યારે સ્વિચ ઓફ ફોન થઈ જાય છે. જી ના, મેં 20 વર્ષમાં મેં ફરિયાદ નથી કરી, તો હવે મારે એ રસ્તે જવાનું જ નથી. મારે મારા બે સનનું ભવિષ્યનું મારે વિચારવાનું છે, અને ભવિષ્યમાં એ ફરિયાદ કરશે તો હું એને વ્યવસ્થિત જવાબ આપીશ. ગાડી ગીરવે મૂકીને પૈસા તારો બાપ લેવા આવ્યો હતો.